નમસ્કાર, જયરેશ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો સાબરકાંઠાના પ્રાતિજ ખાતે પ્રાતિજ તરોત તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બૂથ કાર્યકર સંમેલન યોજાયું. લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પ્રાતિજમાં ખરીયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ દશાશ્રી મારીવાડી ખાતે પ્રાતિજ તલોટ તાલુકા સહિત કોંગ્રેસ સમિતિ આયોજિત બૂથ કાર્યકર સંમેલન યોજાયું, જેમાં બૂથ વિશે માર્ગદર્શન સાથે ચાલુ સરકાર ઉપર ચાકઠાબાજીનો વરસાદ પણ ઉપસ્થિત કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. તો આ સરકારમાં એકલું જુઠ્ઠાણું ચાલતું હોય તેવા આક્ષેપો પણ કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. તો આવનાર દિવસમાં એક જૂથ થઈ ઉમેદવાર પક્ષ દ્વારા ગમે તે હોય પણ તેને જીતાડવા આર્થિક શરૂઆત કરવા માટે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું. તો આ પ્રસંગે માજી સાંસદ સાગરભાઈ જયરાજસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા પ્રમુખ મણિભાઈ પટેલ, તાલુકા પ્રમુખ બેજરસિંહ સાબરકાંઠા, પ્રભારી વિજયભાઈ પટેલ, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, નગરપાલિકા કોર્પોરેટર નિખિલભાઈ પટેલ, રેખાબેન સોલંકી, મીનાબેન પરમાર, પૂર્વ તાલુકા પ્રમુખ કારુસિંહ સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ તલોદમાંથી કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોંગ્રેસ તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કારુસિંહ રાઠેડ, નીતેશ શાહ, જય રાવળ, જેડેશ ટીવી, પ્રાંતિજ. કોંગ્રેસ પક્ષનો પક્ષ રાખવા માટે ટીવીમાં હું જતો હોઉં છું. ત્યાં મોટા ભાગના તમામ સિનિયર ભારતીય જનતા પાર્ટી